Good evening, everybody. Thank you. I could hear some of your voices. How about being a little louder? Good evening to you all. Wonderful. You see, the smiles on your faces appear as though the flowers are blooming. And indeed, the occasion is such. Of course, yes. The voice and the personality that you are aware of, that you know very well, either in person or maybe somewhere on your smartphones, you must have heard him. We have Tushar Shukla very much with us. Every inch of him is with us today. How about you putting your hands together? Friends, Ahmedabad Management Association is very well known for this activity. It brings a number of eminent speakers here for two reasons. One, to get us some more learning, to get us some more understanding, and two, be with a person who knows a little more than what we do. So friends, Ahmedabad Management Association is welcoming Tushar Shukla very warmly with bouquet. A few words about Tushar Shukla. Gani sundar sundar kavitaola lakhnar kavi shri Tushar Shukla. Emni ek be panktiyo joiye. Darya na moja kahi reti ne puche ke tane bhinjavu gamshe ke kem. Em puchi ne thai nahi prem. પૂછવા જાઓ તો એ મોજું ઉછળીને પાછું ઠરીએ જાય. એટલે એટલી અદ્ભુત વાત એ એમની કવિતાઓમાં ને એમની પંક્તિઓમાં કરે છે કે બહુ લાંબુ જરૂર જ ના પડે સમજવાની. બીજી એક વાત, એમની જે કલ્પનો છે, એમની કલ્પનાઓ છે, એમની ઇમેજીસ છે, એ એકદમ સાંપ્રત, એકદમ પ્રેઝન્ટ ડે એડજસ્ટ થાય તેવી છે. બીજી એક નાનકડી સરસ મજાની પંક્તિ છે. આંખોમાં બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે, શોધવાની જરૂર છે. તુષારભાઈ ઓલ ઇન્ડિયા રેડિયોમાં વર્ષો સુધી કામ કરી ચૂક્યા અને એમનો અવાજ ગામડે ગામડે ફરી વળ્યો. ગ્રામ વિકાસ અને ગ્રામ પરિવર્તન માટે કરેલા કેટલાક કાર્યક્રમોમાં એમનું એક પાત્ર આજે પણ વિસરાયું નથી અને એ છે કયા ભાઈ તુષાર? મનજીભાઈ. મનના ભાઈ છે તો મનજીભાઈ છે. અને ઓલ ઇન્ડિયા રેડિયોમાં જ્યારે હતા એ ત્યારે દસેક વર્ષ સુધી એમની સાથે રહીને કામ કરવાનું મને સૌભાગ્ય સાંપડેલું. હા, એટલે અંગ્રેજીનો એક કાર્યક્રમ ચાલતો હતો ને એમણે આખું એનું સંચાલન, એનું પ્રોડક્શન વગેરે વગેરેની જવાબદારી એમની હતી. એક સરસ વાત યાદ આવી મને કે તુષારભાઈનું જે વ્યક્તિત્વ છે એમને જોતાં જ આપણે એમને પારખી જઈએ, પણ ન જોયા હોય ને ફોન પર વાત કરીએ તો એ જ વ્યક્તિત્વ તમને નજરે પડે. મેં એમને પૂછ્યું, તુષારભાઈ એક કામ, એક આપણે કાર્યક્રમ કરવાનો છે, એ કાર્યક્રમમાં મિત્રોને તાલીમ આપવાની હોય કે હાઉ ટુ રાઇટ ફોર રેડિયો એન્ડ ટેલિવિઝન, એટલે કે એ ક્ષેત્ર કાર્યક્રમનું આયોજન કરવાનું એ આપણો વિસ્તાર નહીં. હા ભાઈ, મેં કીધું હા, પણ એમાં હું માર્ગદર્શન આપવા જરૂર આવીશ.
કેટલી સરસ રીતે આપણને એ એક ના પણ પાડી શકે છે અને છતાંય પ્રોત્સાહિત પણ કરી શકે છે. એમના તમે ઘણા બધા વિડીયોઝ જોશો તો પ્રોત્સાહનથી ભરપૂર છે. એમનો એક એક શબ્દ વીણી લેવા જેવો હોય છે. તુષારભાઈ એકલા ઓલ ઇન્ડિયા રેડિયો પર નહોતા, એમણે તો ઘણા બધા ફિલ્મોમાં અને નાટકોમાંય કામ કર્યું છે. બે યાર યાદ છે તમને, હે ને? એ બે યાર જે છે એમાં એમણે અભિનય પણ કરેલો અને એમની સાથે હતા દર્શન જરીવાલા. બીજું એક ફિલ્મ જેમાં એમણે અભિનય કરેલો તે વિટામિન સી, SHE. કેવું સરસ નામ છે. સો વિટામિન સી, અને એમાં ધ્વનિત સાથે હતા એ. ત્રીજું છે શુભારંભ, એમાં હર્ષ છાયા સાથે, અને લવની ભવાઈ એમાં પણ એ હતા. એ લવને ભવાઈ નથી કહેતા, પણ લવને એ જુદી રીતે જોઈએ છે. આજે આપણે તુષારભાઈ વિશે બહુ જ એક અજાણી વાત જાણીશું, અને એ છે તમને લાગે છે તુષારભાઈ મોડેલિંગ કરે? તુષારભાઈએ મોડેલિંગ પણ કર્યું છે, એમને માટે તાળીઓ તો થઈ જ જાય. હા, કે તો તુષારભાઈ એમની બાજુમાં બેઠેલા આપણા પૂર્વ પ્રમુખ શ્રી એમએના મુકેશભાઈ પટેલ પણ આપણી સાથે છે. અને આજે તુષારભાઈ અહીં આવે પહેલા એક સરસ મજાનું સ્ક્રીન પર કંઈક જીવન સંગીત થોડુંક માણી લઈએ એકાદ મિનિટ. જીવનનો સ્વભાવ છે સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ. જીવનને સાગર સમજો તો એમાં પણ ભરતી અને ઓટ છે જ. આપણે જે કાંઠે ઊભા હોઈએ એ તરફ મોજા આવે તો આપણને ગમે છે, અર્થાત ભરતી સમયે આપણે રાજી હોઈએ છીએ. આપણાથી દૂર જતા મોજાને જોઈને આપણે અકળાઈએ છીએ, દુઃખી થઈએ છીએ. આપણે આપણને મળે એનો આનંદ માણતા હોઈએ છીએ, અન્યને મળે તો એની થોડી ઈર્ષા પણ હોય છે. આપણે ભૂલી જઈએ છીએ કે આપણાથી દૂર જતા મોજા સામા કાંઠાને ભીંજવે છે. આપણને જે ઓટ લાગે છે એ સામા કાંઠાની ભરતી જ હોય છે. બસ આટલું જો સમજાઈ જાય તો જીવન ઉત્સવ બની જાય. બાગમાં ખીલે એ સઘળા ફૂલ આપણા જ હોય એવો આગ્રહ, આપણા હાથમાં હોય એ ફૂલનો પણ પૂરો આનંદ લેવા નથી દેતા. ફૂલ પર હસ્તાક્ષર કરવા હોય તો એ ઝાકળ જેવા હોવા જોઈએ. ઝાકળ ફૂલ પર હોય ત્યાં સુધી ઝલમલે છે અને પછી હળવેથી સરી જાય છે. ઝાકળ ફૂલના માલિક બનવાનો પ્રયત્ન નથી કરતા, એ તો પળ બે પળના સાનિધ્યને માણીને રાજી રાજી. પણ ફૂલને પણ એ પળ બે પળનો સાથ ખૂબ ગમતો હોય છે. ફૂલો એને ભૂલી નથી શકતા. આપણે તો રફ પેડ પર પણ એટલા ઘૂંટી ઘૂંટીને હસ્તાક્ષર કરીએ છીએ કે પાછલા 5 પાના સુધી એની છાપ ઉઠે. કદાચ આવા ઉજરડા જ પીડાના કારણ હોય છે. માલિક થવા મથીએ છીએ એટલે મેળવ્યું, રહી ગયું, ગુમાવ્યું એનું ગણિત ગણવા માંડીએ છીએ, અને આ ગણિત દુઃખનું કારણ છે. ગણિત વ્યવહારનો વિષય છે અને જીવન તહેવારનો આનંદ છે. જીવનને ઉત્સવ રૂપે આનંદવું હોય તો માલિક બનવાનો હઠાગ્રહ છોડવો જોઈએ. ફૂલ પરના ઝાકળ જેવું સાનિધ્ય આનંદતા શીખવું જોઈશે. જીવનને જો પ્રવાસ ગણીએ ને તો ટ્રાવેલ લાઇટનો સિદ્ધાંત અમલમાં મૂકવો જોઈએ. પ્રવાસનો આનંદ માણવો હશે તો થોડોક ભાર અળગો કરવો પડશે. સામાન સાચવવાની ઝંઝટમાંથી મુક્ત થઈશું ને તો માર્ગ પરના સૌંદર્યને આનંદી શકીશું. અમે પણ આપ સૌને એવા જ હળવા થઈને અમારી સાથે આ સુરીલા પ્રવાસમાં આવવાનું આમંત્રણ આપીએ છીએ. આ જ અવસર છે કાન માંડીને જીવન સંગીત સાંભળવાનો,
અને જીવનના ઉત્સવને ઉજવવાનો. તો મિત્રો, જીવન સંગીત. આજે આપણે તુષારભાઈ પાસેથી જીવન વ્યવસ્થાપનના રહસ્યો શું છે એ આજે છતાં કરવાના છે. પણ એ આવે એ પહેલાં મુકેશભાઈને વિનંતી કરીશ કે પ્લીઝ કમ હિયર. સ્વાગતમ. તુષારભાઈ સાથેનો સંબંધ હવે તો વર્ષો ગણવાનું છોડી દીધું છે. યુવા કાળથી જ એક અનેરો નાતો. કાળાને સંપૂર્ણ ધોળા થતા જોયા છે. ક્લીન શેવ પર સરસ મજાની સુંદર દાઢી. કેમ, અહીં તો ત્રણ દાઢીઓ છે જો કે આજે, થતાં પણ જોઈશ. અને મિત્રો, આ તમારામાંના ઘણા બધા કદાચ એએમએના 60 વર્ષ ડાયમંડ જ્યુબિલીનો અનેરો અવસર જ્યારે અમે ઉજવ્યો 2 વર્ષ પહેલાં આ જ ઓડિટોરિયમમાં 2 દિવસ સુધી, હા, વી વર્કડ, તુષારભાઈ, શ્યામલ, સૌમિલ, હું, અમે બધાએ ખૂબ દિલ લગાવીને આજે એમને સાંભળવા છે. એટલે એ પણ બરાબર તુષારભાઈએ જે આપણું જીવન ઉત્સવ છે ગીત, અમે અહીંયા જ્યારે એમએ વીક એ વખતે ચાલ્યું તો 10 દિવસ સુધી રોજ કાર્યક્રમના પ્રારંભે મિત્રોને આ દર્શે આપણે જીવન ઉત્સવ છે એની સાથે કરતા હતા અને જીવન સંગીતનો અનેરો આનંદ માણ્યો. મિત્રો, ઘણીવાર એમ થાય છે કે જો આમ તો એમનો પરિચય આપવામાં નરેન્દ્રભાઈએ ઓળઘોળ કરીને બધા જુદા જુદા પાસા, પણ એમને જેમ પેલું કહે છે ને કે તમે એક કલરની વાત કરો તો ટોક ઓફ ધ રેઇનબો, તુષારભાઈનો પરિચય આપવો હોય તો એ સપ્તરંગી રેઇનબો. અને એટલા માટે કહીશ કે જે એમના 7 રંગ મેં જે નિહાળ્યા છે. મિત્રો, ઈશ્વરની કદાચ એમ કહીએ કે જેના ઉપર અસીમ કૃપા હોય એને જ આ સપ્તરંગી આ એક વ્યક્તિત્વ મળે. કારણ કે તુષાર શુક્લ એટલે કવિ, તુષાર શુક્લ એટલે લેખક, તુષાર શુક્લ એટલે ચિંતક, તુષાર શુક્લ એટલે કલાકાર પણ ખરા, તુષાર શુક્લ વક્તા તરીકે એમની જોડ પણ અનોખી, તુષાર શુક્લ સૂત્રધાર હોય તો એ કાર્યક્રમને 4 ચાંદ લાગી જાય. મેં 6 ગણાવ્યા અને 7મું જે છે એ મને એમ હતું કે હું કહું પણ નરેન્દ્રભાઈએ પેપર ફોડી કાઢ્યું. તુષાર શુક્લ એટલે મોડેલ, હીરો, હીરો. મિત્રો, કવિ, લેખક, ચિંતક, કલાકાર, વક્તા, સૂત્રધાર અને મોડેલ કો, હીરો કો, આ બધાનો સમન્વય કરો એટલે ઇટ્સ અ ઓલ ઇન વન પેકેજ. ઘણીવાર એમ થાય કે તુષાર શુક્લ ન હોત તો આજે ગુજરાતી સાહિત્ય કંઈક મોડું લાગત. ગુજરાતી સાહિત્યમાં એક અનેરો પ્રાણ, અનેરો રંગ પૂરવામાં જેમનો સિંહ ફાળો છે મિત્રો. અને સૌથી આનંદની વાત તો એ છે કે એટલા વિનમ્ર, એટલા પ્રેમાળ, એટલા સરળ પ્રકૃતિના કે કોઈ પણ એમની પાસે જાય તો
તો ખૂબ સહજતાથી એને, મને લાગે છે હી મસ્ટ હેવ બીન અ મેન્ટર ઓફ સો મેની પોએટ્સ. અને આજે જ્યારે વાત કરવાના છે સિક્રેટ્સ ઓફ મેનેજિંગ લાઈફ, આ વિષય નરેન્દ્રભાઈ તમે એમના માટે પસંદ કર્યો કે એમણે એમના માટે પસંદ કર્યો જે ગણો એ પણ આઈ થિંક ખૂબ સુંદર વિષય છે. કારણ કે એએમએના આંગણે, મેનેજમેન્ટ એસોસિએશનના આંગણે, અને મને યાદ છે તુષારભાઈ 1995 જ્યારે 95-97ના એ બે વર્ષ દરમિયાન હું પ્રમુખ હતો, ને તે વખતે આ એએમએ વીકની કલ્પના, પછી તો એની રજત જયંતિ ઉજવી, આપ જાણો છો જીવન સંગીત વખતે, પણ એ જે કલ્પના કરી એમાં પહેલો કાર્યક્રમ મેનેજમેન્ટ ઇન ડેઈલી લાઈફ કરીને એ કાર્યક્રમ ગોઠવ્યો, અને એમાં અમે વિષયો રાખ્યા ખૂબ હલકા ફૂલકા, મેનેજિંગ ટાઈમ, મેનેજિંગ હેલ્થ, મેનેજિંગ વેલ્થ, મેનેજિંગ રિલેશનશિપ્સ, અને કદાચ સૌથી અઘરું હોય એવું અમારું છેલ્લું મણકો હતો મેનેજિંગ સેલ્ફ. જાતનું મેનેજમેન્ટ કરવું એ કદાચ સૌથી અઘરું, અને મેનેજિંગ લાઈફ, સિક્રેટ્સ ઓફ મેનેજિંગ લાઈફ. મિત્રો, આ એક એમની પાસેથી આઈ થિંક જે રીતે એક ઉમદા જીવન જીવ્યા છે, જીવનનો પરમ આનંદ કેવી રીતે લઈ શકાય, જીવનને હલકું ફૂલકું બનાવીને પડકારો વચ્ચે પણ તમે કેમ વિજેતા થઈ શકો, મને લાગે છે ખૂબ સુંદર વિષય છે. આજે અમે નિર્ધાર કંઈક એવો કર્યો છે કે પ્રોફેસર તો ખરા જ, એટલે 15 કલાક લેશે પૂરો, પણ ત્યાર પછી આપણા બધાની સાથે ખૂબ ખુલ્લા મને ને દિલે પ્રશ્નોત્તરી કહો, પરસ્પરની વિચારોની આપ લે કહો, જે કહો, પણ વી વિલ હેવ દેટ પ્લેઝર ઓલ્સો. અને હું જે રેઇનબોની વાત કરતો હતો, રેઇનબોને આપણે ઇંગ્લિશમાં વિબજોર કહીએ છીએ ને, એનો પહેલો લેટર વી, એટલે આજે એમનો વાયોલેટ કલર, કારણ કે રંગીન છે. મેં એમને બધા જ રંગોમાં જોયા છે, પણ આજે કંઈક અનેરો રંગ છે. મિત્રો, તો આવો આપણે સૌ ખૂબ ઉમળકાથી, ઉમંગથી, તાળીઓથી વધાવીએ તુષાર શુક્લને. નમસ્કાર. મેં આ પોસ્ટ ફેસબુક પર મૂકી એટલે સ્વાભાવિક રીતે કે જે મને વાંચતા હોય નિયમિત, એમણે બહુ કુતૂહલથી, જિજ્ઞાસાથી, વિસ્મયથી પહેલો સવાલ એ પૂછ્યો, ગુજરાતીમાં હશે એ જાણ્યા પછી મને એમ થયું કે અંગ્રેજીમાં ઠોકીએ આજે. પછી થયું કે એ લોકોને ચિંતા જ એ છે કે આ કંઈક અંગ્રેજીનું નામ બગાડે તો સારું. પછી મેં આજે નીકળતા વળી મૂકી પોસ્ટ ને ખાતરી કરાવી કે હું ગુજરાતી છું, ગુજરાતીમાં જ બોલું છું, હું આ ભાષાને એટલી બધી ચાહું છું. જો આ ભાષામાં શ્રોતાઓને સાંભળવાની તૈયારી ન હોય તો એવા કાર્યક્રમમાં હું શ્રોતા તરીકે બેસું કદાચ, પણ વક્તા તરીકે તો ના જ પાડું છું. હમણાં જ સ્ટેડેક્સમાં એક વક્તવ્ય માટે મને આમંત્રણ આપ્યું ત્યારે મેં છોકરાઓને પૂછ્યું કે તમને ખબર છે કે હું તો કેવળ ગુજરાતી બોલું છું, તો મારા આશ્ચર્ય વચ્ચે મેડિસિનના જ છોકરાઓ બધા હતા, એ લોકોએ કીધું કે પણ અમને ખબર જ છે ને, અમારે ગુજરાતીમાં જ તમને સાંભળવા છે, અને બાકી બધા જ વક્તા અંગ્રેજી, ધુઆંધાર અંગ્રેજી બોલે, એમાં પહેલો વખતા હું જે કેવળ એકમાત્ર એવો હતો કે જે ગુજરાતીમાં બોલ્યો. મારા મનમાં બહુ સ્પષ્ટ ખ્યાલ છે કે આ માતૃભાષા એ એટલી સમર્થ છે કોઈપણ વિષય વિશે વિશદ છણાવટ કરીને પણ વાત કરી શકાય, એમાં અંગ્રેજીનો આશરો લેવો પડે એવું બહુ બને નહીં, અને સહેજ સમજ હોય તો એટલી બધી કંઈ હોશિયાળી થઈ જવાની જરૂર પણ નથી હોતી.
આપણી ભાષાએ. કોણ જાણે આપણને ગુજરાતીઓને એવી ટેવ પડી ગઈ છે કે બે ગુજરાતી મળે તો એ પ્રયત્ન કરીને અંગ્રેજીમાં વાત કરે. અમે આ નોકરીના વર્ષોમાં મેં જોયું કે મારા જે પીએ હોય એ બધા દક્ષિણ ભારતના મિત્રો હોય. એ લોકો એક કેન્દ્રથી બીજા કેન્દ્રમાં ફોન કરે તો સ્વાભાવિક છે, બંને છેડે મોટેભાગે તમિળ, તેલુગુ, મલયાળમ, કન્નડ જ હોય. એ લોકો એમની જ ભાષામાં વાત કરી લે પહેલાં, અને પરિણામે કેટલીક વખત એ આપણા પીએ છે અને છતાં પહેલાંને એમ પણ કહેતા હોય કે આ નકામો માણસ બેઠો છે અહીંયા, અને આપણે એની સામે મીઠું મીઠું મલક્યા કરીએ કારણ કે આપણને ભાષા ન ખબર પડતી હોય. પણ આટલું બધું કંઈ કોઈ ભાષાથી મૂંઝાઈ જવું નહીં એવો ત્યારે પણ આત્મવિશ્વાસ, આજે પણ એટલો જ, કારણ કે મને ખબર છે કે આ ભાષાનું કૌવત શું છે. એક વખત જ્યારે હું પહેલીવાર અમેરિકા ગયો ને ત્યારે આવા એક અહીંથી ત્યાં જઈને શરૂઆતના જે સંઘર્ષવાળા દિવસોવાળા જે ગુજરાતીઓ ગયા હતા એમાંના એક ભાઈ મારા હોસ્ટ હતા, એમણે બહુ જ આમ ઉત્સાહથી મને અમેરિકા ફેરવવા માટે ન્યૂયોર્કમાં માટા મરાવ્યા. એટલે અમે આમ ટાઈમ્સ સ્ક્વેર પાસેથી ચાલતા નીકળ્યા ને ત્યાં સુધીમાં એમણે ઘણું બધું ગૌરવગાન કરી નાખેલું, અને અમેરિકાનું ગૌરવગાન કરી એનું મને વાંધો નહોતું, પણ એ પ્રત્યેક ક્ષણે સરખામણી કરી અને આ ગુજરાતી અને ગુજરાતને ગુજરાતીઓને એનું થોડુંક એમના મનમાં જે હીણપતનો ભાવ હતો એ પણ વચ્ચે વચ્ચે આવ્યા કરે. આપણે પહેલી જ વાર ગયેલા ને એ આપણા યજમાન હતા એટલે એ પણ મર્યાદા હતી, પારકા દેશમાં કંઈ સમજ પડે નહીં, એમના આશરે હતા અને એ કંઈક આપણી કોઈ વાત એમને ન ગમી જાય તો એ બી કે આ બધું સાંભળ્યા કર્યું જોડે જોડે જતા. અને મારું વધારે ધ્યાન તો આ અદ્ભુત સૃષ્ટિ એ જોયા કરવાનું હતું. મનુષ્ય ઈશ્વરે એ તો કેવું સ્વર્ગ પૃથ્વી પર ઉતારે એવા પ્રકારનું વૈભવ છે. એટલે જોતો જોતો હું ત્યાં એમણે રસ્તા ઉપર પેલા ભીખ માગવા માટે હાથમાં બોર્ડ પકડીને બેઠેલા માણસો બેઠેલા હતા એટલે એ મને બતાડ્યા, અને બહુ જ ગૌરવથી એમણે કીધું કે તુષાર ભાઈ જુઓ એમ કે અમેરિકામાં તો ભીખ પણ ઇંગ્લિશમાં માગે છે. હવે ત્યાં સુધીમાં હું અહીં સુધી આવી રહેલો. મેં કીધું વડીલ આ જ વાતને એ રીતે પણ કહી શકાય ને કે અંગ્રેજી આવડે છે તોય ભીખ માગે છે. મને નથી આવડતું તો એ અહીં સુધી આવી ગયો અને હવે આગામી મહિના સુધી તમારે ધ્યાન રાખવાનું છે. ભાષા એ કેવળ એક માધ્યમ છે, એનાથી હું અભિવ્યક્ત થાઉં અને તમે મને ઝીલો. મારા મનમાં જે છે એ એવી રીતે મુકાય કે જે તમારા મનમાં બરોબર રીતે એનું રોપાવાનું શક્ય બને અને અર્થ મારા મનમાં છે એ તમારા સુધી પહોંચે. આ પ્રક્રિયા એને સાહિત્યના વિદ્યાર્થીઓ પ્રત્યાયનની પ્રક્રિયા કહે છે. તમે તમારા માટે ઇંગ્લિશ કરી આપું તો કોમ્યુનિકેશન, પ્રત્યાયન જે અહીં છે એ ત્યાં ઉગાડવું જોઈએ, અને એ પણ ખાલી આમ મૂકી ન દેવાનું, એણે ત્યાં મૂળ નાખીને મોરવું. એટલે મારા ચિત્તમાં જે વિચાર છે એ બરાબર સાંગોપાંગ કદાચ કંઈક વિશેષ તમારા ચિત્તમાં રોપાય અને ત્યાં એ મોરી ઉઠે, એ પ્રક્રિયા પૂર્ણ થાય. ને આ બધું એટલી ઝડપથી થતી પ્રક્રિયા છે પ્રત્યાયનની, કારણ કે મારા મનમાં આવેલો વિચાર તમારા સુધી હું અત્યારે બોલું છું ને પહોંચે છે ને સમજાય છે અને તમે પ્રતિભાવ આપો છો, એટલે આ બહુ સમય લેતી પ્રક્રિયા નથી. તો એમાં જે માધ્યમ છે એ ભાષા છે, અને પરિણામે એ ભાષા એવી રીતે ઉપયોગમાં લેવાવી જોઈએ કે આખી પ્રક્રિયા બંને પક્ષે સરળ અને હેતુ એનો જે છે એ સફળ થાય. તો એટલા માટે મારો ગુજરાતી માટે વિશેષ આગ્રહ છે. હું એટલે મારી વાત મેનેજમેન્ટ તરફ, વ્યવસ્થાપન તરફ જતાં પહેલાં જે માધ્યમમાં હું ઉઘડવાનો છું એનું ગૌરવગાન એટલા માટે કરી લઉં કે એમાં પછી કંઈક તમારા મનમાં શરૂઆતમાં કોઈ જુદો ખ્યાલ હોય અને પછી છેક સુધી ચિત્તમાં મૂંઝારો થાય એવું ના થવું જોઈએ. એટલે કારણ કે આમાં બહુ વાલીઓ મેં જોયા છે એટલા બધા આમ અંગ્રેજી માટેનો એમનો હઠાગ્રહ હોય છે અને એ વિશે બાળકો સાથે પણ એમની કેટલીક વિશેષ જીદ હોય છે, અને એ જીદને માટેનું વાતાવરણ બરાબર પારખી ગયેલા વેપારી નિશાળો ધરાવે છે એટલે એમને ત્યાં આપણા બાળકો જ્યારે જાય ત્યારે એને બરાબર ખબર છે એના સંચાલકોને કે આ ગ્રાહક છે અને એની પાસેથી આપણે ધાર્યું કરાવી શકશું. એટલે એ અંગ્રેજીમાં બોલવાનો આગ્રહ રાખે. અમારા પરિવારમાં પણ એક બાળ દીકરાના દીકરાને ત્યાં મૂક્યો છે તો એના આચાર્ય ત્યાં જે કંઈ હશે એમણે એવો નિયમ રાખેલો કે શાળાના પ્રાંગણમાં
ગુજરાતી નહીં બોલવાનું, ઇંગ્લિશ જ બોલવાનું. બાળક ગુજરાતી બોલે તો એને દંડ થાય. એટલે પછી અમારા માટે એ નવો અનુભવ હતો. એટલે અમે પછી એક દિવસ જઈ અને એમને કીધું કે સાહેબ આરંભમાં જ થોડાક રૂપિયા લઈ જ લ્યો, કારણ કે દર વખતે આવું નહીં ફાવે. અને અમારું બાળક અંગ્રેજીની સાથે ગુજરાતી તો બોલશે, કમ્પાઉન્ડમાં રમતા રમતા તો ગુજરાતી બોલશે જ બોલશે. એટલે એમના મનમાં જે ભાવ હતો એમણે કહ્યું કે ના, અમારો હેતુ એ નથી, અમારો હેતુ એ છે કે બાળકો બોલતા થાય અંગ્રેજીમાં જરા સરસ રીતે ખુલીને આત્મવિશ્વાસથી, એ હેતુ છે. મેં કીધું તમારો હેતુ અદ્ભુત છે, પદ્ધતિ બરોબર નથી. તમે જે આગ્રહ રાખો છો એને કારણે બાળકના મનમાં એવો ભાવ જાગે છે કે અંગ્રેજીની સામે આ ગુજરાતી બોલવું એ કશીક ગુનાહિત દંડનીય પ્રવૃત્તિ છે અને એની સામે મારો વાંધો છે, એવો ભાવ એના મનમાં જાગી જાય કાયમ માટે, એ ઠીક નથી. પછી મોટા થઈને એણે એ સમજવું જ જોઈશે કે ડોલરની સામે રૂપિયો સસ્તો થાય એટલે કંઈ અંગ્રેજીની સામે ગુજરાતી સસ્તી ના થાય. આ ભૂમિકા સાથે હવે હું મારા માતૃભાષા પ્રેમની હું મારી વાત તમને કરું. હું વ્યવસ્થાપનનો માણસ નથી, હું કવિ છું, એટલે સૌથી વધુ અવ્યવસ્થિત છું. મારી જીવનશૈલી પણ, મારી જે કંઈ મુખમુદ્રાઓ છે ઇત્યાદિ, એ પણ એ જ પ્રકારે છે. ઘણા લોકો હવે એમ કહે છે કે આમ કેવી રીતે આ મેન્ટેન કરો છો? મેં કંઈ નહીં કરવાનું, આ સુખ છે અને હું કંઈ કરતો જ નથી, કપાવતોય નથી બહુ વખત. અને કપાવવા જાઉં છું હવે તો મારે એવું જે ભાઈ કેશકલા કરતા ના લાય છે એ હવે એ પણ ના પાડે છે. અમુક સુધીના તો ટૂંકા એ કોઈ સંજોગોમાં કરવા તૈયાર નથી, રંગ્યામાં કોઈ દિવસ નથી આને. એટલે કશું મેનેજ કરવાની દિશામાં મેં કંઈ કર્યું જ નથી ચહેરા માટે પણ, આ આમ જ છે. અને કોઈ દિવસ રંગ્યા પણ નથી, રંગવાનું બહુ અનુકૂળ નથી આવ્યું. કોણ જાણે આપણે ત્યાં રૂપિયા અને વાળ બંનેમાં કાળાનો મહિમા વધારે છે. મેં તો આને જેમ આવ્યા છે એમ આ જ પ્રોસેસમાં આમ જ રાખ્યા છે. મુકેશભાઈ સાચું કહ્યું, એને મને મારા કાળા વાળ હતા ત્યારે જોયેલા ને હજુ આમ જ છે. ને આનું બહુ સુખ છે. એક તો તમે ગમે ત્યારે વરસતા વરસાદમાં પણ નીકળી શકો. પહેલામાં તો શું છે કે આજે ડાઈનો પણ એક મહિમા હોય છે, એની લોકો નહીં જેને કરતા હોય એમને શોખે હોય અને કેટલાક એમના કામના ક્ષેત્રો એવા હોય કે પોતાનો આગ્રહ હોય કે પ્રિયજનોના આગ્રહ હોય તો કરતા હશે. કારણ કે પહેલી વાર એવો જ્યારે ધોળો વાળ દેખાય છે ત્યારે આખું તંત્ર હલી જાય છે માણસને, એને એમ થઈ જાય કે હવે મારું શું થશે. એટલે પછી બાકીના વાળથી આમ ઢાંકે ને પછી છતાં વાત કાબુ બહાર જાય એટલે બીજા અનુભવીઓને પૂછે ને પછી એ અનુભવના મોતી વેરે કે અમારે પણ દોડા તો છે જ પણ અમે આ ડાઈ કરીએ છીએ એટલે તું પણ આ ડાઈનો ઉપયોગ કર. એટલે જેનું નામ જ ડાઈ છે એ કેટલું જીવાડે. એના કરતાં જેમ છે એમ રાખીએ તો કેટલો આનંદ. કોઈ વખત મૂળ જે કંપનીની ડાઈ હોય એની એ બેચ ખરાબ આવી હોય જો પ્રોડક્ટની, અને આપણે ઉત્સાહથી કરીને નીકળ્યા અને વરસાદ પડ્યો, એના કરતાં જેમ છે એમ રાખું. મારામાં વ્યવસ્થાપનનો બહુ અભાવ છે. મારા પત્ની મને કહ્યું ખરું કે હું આવું જોડે. મેં કહ્યું એની હાજરીમાં હું બધું પાછું ક્યાંક વ્યવસ્થાપન વિશે બોલું, ડાઈ ડાઈ વાતો કરું. એને બરોબર ખબર છે કે કોફીનો કપે આમથી આમ મૂકતા નથી, ના શું વ્યવસ્થાપન વિશે બોલતા હશે. કોફીમાં મગની અંદર ચમચી હોવી જોઈએ ને એ પછી હું હલાવું, પછી ટેબલ પર પાછી ગમે તેમ મૂકી દઉં ત્યારે ધ્યાન રાખવું જોઈએ, એવી કેટલી બધી બાબતો છે. ચા જમતી વખતે અવાજ ના થાય એવી રીતે જમવાનું. ઓ ગોડ, મને તો ક્યાંય સુધી સમજ નહીં પડેલી કે હા એટલે કેવી રીતે જમવાનું. આપણે જમીએ તો ચાવીએ તો અવાજ ના થાય, પણ એમણે પછી મને ડેમોન્સ્ટ્રેશનથી સમજાવ્યું કે અવાજ ના પણ થાય અને જમી શકાય. અમને તો કોઈએ એવું કીધેલું નહીં, તમે તો આરામથી જમતા હતા. મને કે એવી રીતે આપણે જમીએ ને તો સામે બેઠા હોય ને એને ના ગમે. મેં કહ્યું હવે આપણી સામે તો અત્યાર સુધી બેઠા હશે એમને શું વીતી હશે બિચારાને.
આમ હવે પ્રયત્ન કરીને શીખું છું, એટલે મારું વ્યવસ્થાપન બાબતે પણ એ જ કહેવું છે કે કશું પહેલેથી પરફેક્ટ હોય નહીં, બધું આપણામાં ઘણું કાચું હોય તો સુધારવાનું, શીખવાનું ધીરે ધીરે. હું એના માટે મોકળું મન હંમેશા રાખું છું, પણ કેટલીક ટેવો પડી ગઈ, હવે એમ ઝટ જાય નહીં અને પાકે ગળે કાંઈ એમ હવે કાંઠા ચડે નહીં, એટલે આપણે આપણાથી બનતું કરવું ને જેમાં ન જ થઈ શકે એમાં ક્ષમા માગી લેવી. આમ એટલું બધું પેલું અંગ્રેજીનું ફાવટ નહીં એટલે થેન્ક યુ સોરીની ટેવ નહીં, એટલે પરદેશમાં પણ શરૂઆતમાં બહુ મૂંઝવણ થાય, ત્યાં તો દરવાજો ખોલે તોય બોલે, મૂકે તોય બોલે આપણને, અને ઘરના એકબીજાને વસ્તુ આપે ને તોય, એવું એક સરસ ઔપચારિકતા પણ સારી હશે, કહેતા હોય અને સાંભળતા હોય બંનેને ગમે, આપણને કોઈ કહેતો સારું જ લાગે થેન્ક યુ ને સોરી ને એવું બધું. અને હવે એની ટેવ પાડવી પડે. હું પહેલો સેન્સિસ કોલેજમાં જ્યારે ભણવા ગયો પહેલાં જ વર્ષે, તો ત્યાં લોબીની અંદર પ્રોફેસર અમારા ઇંગ્લિશના હતા, પ્રોફેસર તુર્સ વકીલ, પારસી, એટલો વિદ્વાન જીવ, સૂટ પહેરીને ગમે એવા તાપમાં પણ પારસી પાક્કા સૂટમાં જ આવે, અને આમ દાઢીથી અહીંયા સુધી પકડી રાખેલી બધી જુદી જુદી બુક્સને આમ દબાવીને આવતા હોય, એ તમને ગેલ લોબીમાં સામા મળે એટલે એ એમ કહે કે ગુડ મોર્નિંગ, હવે અમે ગુજરાતી માધ્યમમાંથી ભણીને ગયેલા એટલે ગુડ મોર્નિંગની ટેવે નહીં ને સમજે નહીં, એટલે આપણે કંઈ ગુડ મોર્નિંગ ન કહીએ. પછી એમણે વારંવાર યાદ રાખીને પછી ઊભા રાખીને કીધું કે ગુડ મોર્નિંગનો ઉત્તર આપવો જોઈએ. એટલે તો આપણે કહે સાહેબ ગુડ મોર્નિંગ, તો કેમ નહીં, જ્યારે કોઈ તમને ગુડ મોર્નિંગ કહે તો સે વેરી ગુડ મોર્નિંગ. એટલે પછી એ વખતે સમજાણું કે આમાં વેરી લગાડવું જોઈએ, એનાથી ફેર પડે છે. એમણે કીધું એના કરતાં જાજુ એમનું ગુડ મોર્નિંગ આપણે પાછું આપવું જોઈએ. વ્યવસ્થાપન માટે વ્યવસ્થિત થવું પડે અને એ માટે હંમેશા આંખ કાન મન મોકળા રાખવા જોઈએ, જ્યાંથી જે ઉત્તમ મળે. આપણી તો પરંપરા જ કહે છે કે બધી જ બારીઓ એવી ખુલ્લી રાખવી જોઈએ કે ઉત્તમ વિચારો ચારે બાજુથી. અમારે આકાશવાણીમાં તો એ મૂળ મંત્ર લખેલો છે કે ગાંધીએ જે કહ્યું કે ચારે બાજુથી જે ઉમદા વિચારો છે એ મારા ઘરમાં આવે, પણ સાથે સાથે એણે એમ પણ કહ્યું કે એટલા બધા જોરથી એના વાયરા ન વાવવા જોઈએ કે મારા ઘરનું છે એ ઉડી જાય. એટલે હું મારા ઘરનું છે એ સાચું છું, ચારે બાજુથી આવે એ સ્વીકારું છું. જીવનમાં મેનેજમેન્ટ તે શું, પહેલાં જે જીવી ગયા એ લોકોને મેનેજમેન્ટની નહીં સમજ પડતી હોય, આપણે જ હવે એમને સમજાવશું, અને હવે તો જે જીવાઈ ગયું છે એ કે એમાં ફરી પાછું તો આવી શકવાનું નથી, હવે જે છે એમાં જે થઈ શકે તે, તો નવી પેઢીને આપણે સમજાવીએ કે જીવનમાં વ્યવસ્થાપન કેવી રીતે લાઈફનું કરવું જોઈએ જેથી જીવન જીવવા જેવું લાગે. એટલું બધું ચોપડીઓવાળું કંઈ ના જીવી શકાય. વ્યવસ્થાપનના સિદ્ધાંતો બરાબર છે, આ મેનેજમેન્ટ શબ્દ આવ્યો એની સાથે એનું સરસ આ ગુજરાતી આવ્યું વ્યવસ્થાપન. પહેલાં પણ લોકો મેનેજ તો કરી લેતા હતા, અમારે સૌરાષ્ટ્રની ભાષામાં તો રોડ બી લેતા હતા, બહુ મેનેજમેન્ટ કરતા હોય, કદાચ બધું અનુકૂળ ન હોય એથી કે નાની નાની વાતે કોઈ રિસાઈ નહોતા જતા, વાંધા નહોતા પડતા, જ્યાં નથી રમતો કે નથી રમતી કરીને ઊભા નહોતા થઈ જતા, રોડ બી લેતા હતા. એક સાદું ગુજરાતીમાં કહેવત ઉક્તિ છે, જે પડ્યું પાન નિભાવી લેતા હતા. હવે આ નિભાવવાની જ વૃત્તિ ઓછી થતી જાય, હવે આગ્રહો વધી ગયા છે, હવે સૌને પોતાનું જીવન છે, બે જણા જે ભેગા થાય છે જીવ સાથે જીવશું એવા સંકલ્પથી એ પણ પોતાને કેન્દ્રમાં રાખીને જ વિચારે છે, એ બંનેને પોતપોતાના જીવનનો સમયનો મહિમા બહુ છે, અસ્તિત્વ અને વ્યક્તિત્વ બંનેના આગ્રહો ખૂબ વધ્યા છે. હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે આપણે લગ્નના રિસેપ્શનમાં કવર આપીને ઉતર્યા હોઈએ અને પછી અઠવાડિયામાં ખબર પડે કે એ લોકોએ ખાધા ખોરાકીમાં શું માગવું એના આંકડા સેટ કરે છે. એટલી ઝડપથી બધું હવે તંત્ર દુઃખી કરે વ્યથિત કરે એવું છે. એટલે સૌથી મોટી જે ક્રાઇસિસ છે ને એ આ રિલેશનશિપમાં છે, રિલેશનશિપની આ મેનેજમેન્ટ જેમાં સૌથી વધુ આપણા વડીલો પણ આજે મેં કહ્યું આરંભમાં પડ્યું પાન નિભાવું એ સમજાવી ગયા હતા. હવે જરૂરી નથી, તમને ના અનુકૂળ હોય તો નહીં, હવે એવો સમય નથી કે પરાણે તમાચો મારીને ગાલ લાલ રાખવાવાળી વાત હવે કોઈ દીકરીઓ એવું માને નહીં, કોઈ દીકરાઓ એવું માને નહીં, એટલે એ રીતે જીવવું એવો આગ્રહ નથી, પણ થોડુંક ધૈર્ય એ આ વ્યવસ્થાપનમાં બહુ બહુ ઉપયોગી થશે. મૂળ શબ્દ છે સંબંધ, સ ઉપર પણ અનુસ્વાર છે, બહુ ઉપર પણ અનુસ્વાર છે,
અનુસ્વાર એટલે ટપકું ઉપર મીંડું. સંબંધ એમ છે, ઘણા લોકો સંબંધ બોલે છે, સંબંધ એટલે તો બંધન સાથે. હવે જ્યાં બંધાય પછી તો પીડા હોય જ, જે બંધાય એ ગંધાય, જે વહી જાય એ જ સુગંધાય. એટલે સમબંધ શબ્દ એટલે આવ્યો છે કે જેમાં બંને જણ, બંને વ્યક્તિત્વો એકમેકની સાથે સરખું જોડાય. જો સરખું જોડાઓ તો બંનેની તૈયારી છે બંને માટે કશુંક છોડવાની, અનુકૂલન સાધવાની. અનુકૂલન એ આ મેનેજમેન્ટમાં જીવનનું જે કેટલાક રહસ્યો છે એનો મૂળ મંત્ર આ અનુકૂલનમાં છે. અનુકૂલન એટલે અંગ્રેજીમાં એડજસ્ટમેન્ટ, એડજસ્ટ થવાનું, થોડું ગોઠવાવાનું. તમે જે બે પૈડા ગતિ કરે છે, બે ચક્રો યંત્રના, એમાં એવું જ હોય છે કે આમાં જ્યાં ખાંચો છે ત્યાં આ આમ ગોઠવાય છે. જો આમ ગોઠવાય તો ફરે નહીં, તૂટી જાય ધાર. આનું ખાનું આની જગ્યાએ એમ બધું ગોઠવાય ને એટલે પછી આ મૂવ થઈ શકે. આ અનુકૂલન છે, આવું એડજસ્ટમેન્ટ આવડવું જોઈએ. આપણે શું છે કે ધાર ધાર સામસામી ભેગી કરી દઈએ છે અને પરિણામે તો તૂટી જ જાય, એ કંઈ ટકે નહીં. આ ખાલી જગ્યામાં હાથ, ખાલી જગ્યામાં આંગળી સામેની વ્યક્તિ પરોવે તો આ હાથમાં હાથ પરોવાય છે. આપણી એ તૈયારી નથી હાથમાં હાથ પરોવતી વખતે. આમ જ રાખીને ઘણા આમ મુઠ્ઠી વાળીને કોઈને મળો ને તમે, ત્યારે તમારા મનમાં એવી શ્રદ્ધા સ્પષ્ટ છે કે કોઈ મારા હાથમાંથી લઈ જશે. તમે એવું વિચારવા જ તૈયાર નથી કે મુઠ્ઠી ખોલીને મળો તો તમારા હાથમાં કોઈ કંઈ મૂકી પણ શકે. એક બીજી સંભાવના છે ને, એ સંભાવના તરફ કેમ વિચાર નથી કરતા? બે મુઠ્ઠીઓ વાળીને જ મળો તો પછી મુઠ્ઠીઓ જ સામસામે ઉગામવાનું મન થાય. હસ્ત મેળાપ કરાવે છે, એટલા માટે કરાવે છે. આમનોય હાથ ખુલ્લો છે ને આનોય ખુલ્લો છે, બંને ખુલ્લા હાથ એકબીજાની ઉપર મૂકે તો જ આ હાથની રેખાઓ આ રેખાઓ સાથે મેળ મળે ને. આ ટ્રાન્સફર છે એકમાંથી બીજામાં, એકમેકના સ્વીકારની, એ હૃદય મેળાપની તૈયારી માટે છે આ હસ્ત મેળાપ. તો અનુકૂલન સાધવું પડે સંબંધોમાં. એટલે જીવનનું આજે કંઈ વ્યવસ્થાપનનું રહસ્ય છે આટલું છે કે પહેલાં જોઈએ સ્વીકાર. જેની પણ સાથે કામ કરીએ, જીવવાનું નક્કી કરીએ, એનું પહેલાં સ્વીકાર કરો. સ્વીકાર એટલે જેમ છે તેમ આખે આખા. આટલું ગમે છે એમનું ને મને આટલું નથી ગમતું એવું ન થાય. ગમે એટલે પૂરા જ ગમે, એમાં મર્યાદા પણ આવી જાય. એમાં પછી આપણને ઐશ્વર્યા રાય સુંદર જ છે, આપણને બહુ જ ગમે. પણ હવે ઐશ્વર્યા રાય એમના ઘરે જ્યારે બેસતા હશે અને એમની બગાસાને એવું બધું આપણી જેમ જ આવતું જ હશે જ ને, તો પછી એ વખતે શું કરતા હશે? એ આપણી જેમ જ બગાસું ખાય ને. કદું કોઈ આજુબાજુ ના હોય તો ઓડકાર આરામથી ખાઈ પણ લેતા હશે. એ કંઈ 24 કલાક ઐશ્વર્યા રાય તરીકે જ વર્ત્યા કરે એવું ન હોય. અને અભિષેક બચ્ચને એ સમજી લેવું પડે તો જ બેવનું ચાલે. પહેલાં જે તૈયાર થઈને બેડરૂમમાંથી બહાર આવે છે ડ્રોઈંગ રૂમમાં, એ તો નાટક છે. એ નાટકવાળો હિસ્સો એ ભજવવો જોઈએ, એમાં ના જ નથી. પણ જે આપણા છે એનો તો આખો સ્વીકાર હોય, એની મર્યાદા સાથે સ્વીકાર હોય. પ્રિયાને તમે જ્યારે શરૂઆતમાં મળો છો એ તો કેવા, એક પેલી ફિલ્મ રાજેશ ખન્નાની આવેલી, એમાં એ કહેતા હતા કે આપણે બંને એકબીજાને જ્યારે પહેલાં મળતા ત્યારે થોડા સમય માટે ત્યારે આપણા તમામ ઉત્તમ સાથે મળતા હતા, બેસ્ટ ઓફ અસ. એ રીતે બોલીએ પણ એવું જ સરસ, વર્તીએ પણ એટલું જ સરસ, વસ્ત્રો પણ એવા જ સરસ, સુવાસ પણ એટલી સુંદર, આપણા ઉત્તમની સાથે આપણે એકમેકને મળતા હતા. હવે જ્યારે એક ઘરમાં સાથે રહીએ છીએ લાંબો સમય, આખો દિવસ, ત્યારે એ 24 કલાકની ઉત્તમતા તો ક્યાંથી લાવવી? પછી તો એમાં જેવા હોય એવા કોકવાર તો થાય કે નહીં? કોકવાર તો આમ કોફી પીએ તો આમ સબડકો મારી લે કે નહીં માણસ? પછી એમ કાયમ આમ તમે શરૂઆતમાં CCDમાં સામસામે બેસતા હશો ત્યારે આમ ક્યાંય સુધી પકડીને બેસતા હશો, મનમાં થતું હશે કે પી લઉં હવે. પણ હવે એનું જે કંઈ ડેકોરમ છે એ પ્રમાણેનું જે પદ્ધતિ, હવે આ બધું એટલું મોંઘું થતું જાય છે મને ખરેખર તમે નવી પેઢી માટે તો એમ એમના મમ્મી પપ્પાઓની બહુ ચિંતા થાય છે. કારણ કે તમારે તો કમાવું નથી, એટલા તમે જે કંઈ ખર્ચો છો એ આપવાના તો એમણે છે તમને પોકેટ મની રૂપે. અને મમ્મી પપ્પા નહીં સમજી શકે તમે જે પોકેટ મનીમાં વધારો માગ્યા કરો છો નહીં, કારણ કે એમને ખ્યાલ નહીં આવે કે તમે કહો અમારે કોફી પીવા નહીં જવાનું. હવે પપ્પાને એમ થાય કે
હાથે જાને મકોડ ના પાડે છે. હવે એને શું ખબર કે તમે જે કોફીનો મગ લઈને સામસામા બેસો છો એમાંથી આપણી મહિનાની કોફી આવે. ઘણું બધું બદલાઈ ગયું. અમે લોકો પ્રેમમાં જ્યારે પડતા ને એટલે અમે લોકો ઘણી વાર પડતા. એ બાબતમાં બહુ મનમાં મોકળાશ જ હતી કે એવી કોઈ જીત નથી કે આમ જ આ એકવાર પડ્યા એટલે પછી હવે પડે એને ઊભા થવાનો અધિકાર છે જ. અમે સાબરમતીની રેતમાં બેસીને વાત કરીએ ને તો રેતીની અંદર 100 ગ્રામ શીંગને ચણા નાખી દઈએ અને વાત કરીએ વીણતા વીણતા. એટલે એક તો ટાઈમ જાય, સરસ રીતે વાતો થઈ શકે, અને કદાચ જો બેમાંથી એક પાર્ટીને અનુકૂળ ના આવ્યું તો બહુ મોટું રોકાણ ન થાય. એ પાછું બધું વીણીએ લેવાય, કારણ કે ઉઠ્યા એમના ચાલ્યા ગયા પછી તો તમે જ છો અને બાકી રહેલી શિંગ છે તે તમે વીણી અને બીજી કોઈ મુલાકાત બીજા કોઈ માટે રાખી શકો. આ પણ વ્યવસ્થાપન છે. બધી વખતે આટલું બધું ઓળઘોળ થઈ જવા છતાં કેટલીક વખત પ્રતિકૂળતા એવી ઊભી થાય પણ ખરી. તો આ સ્વીકાર જેવા છે તેવા, 24 કલાકનું નાટક ન હોય, મેકઅપ પડદા ઉપર કે મંચ ઉપર સારો લાગે, જીવનમાં 24 કલાકનો મેકઅપ ન હોય. હા, ઉત્તમ વર્તન વાણી વ્યવહાર હોવા જોઈએ અરસપરસ, પણ પ્રામાણિકતા વગર ન હોય તો એને કરવાના શું? તમે કરો છો એ નાટક જ છે એવું બેઉને ખબર હોય તો પછી એની શોભા શું? તો એનો અર્થ એ કે તમે કોઈક ત્રીજા માટે જીવો છો, તમારા બે જણ માટે જીવતા જ નથી. મને હમણાં મારા દીકરાએ સરસ રીતે કીધું કે પપ્પા હવે છે ને રિલેશનશીપમાં એક મજા એવી આવી છે કે બે જણા જે પરણે છે એ બે જ્યારથી પરણે છે ને ત્યારથી જ બીજા બેને પરણે છે. એટલે મેં કહ્યું કેવી રીતે? પણ કે બંને પાસે એક એક ફોન છે. એ જે બે જણા આમ ઇન્વોલ્વ થઈને એકમેકમાં ખોવાઈ જવા જોઈતા હતા એ બંને પાસે પોતપોતાના મોબાઈલ ફોન છે જેમાં એ બંને ખોવાઈ જાય છે. એટલે આનો મહિમા એટલો જ વધે છે કે બે જે ભેગા થયા છે એમની પાસે એકમેક માટે એટલો સમય નથી. આ લોકો હવે બહુ સારું કરે છે, ટેલિફોનમાં આખા અઠવાડિયાના વપરાશનું પણ આંકડો આપે છે. અને તમે કોઈક દિવસ આમ કરવા જેવો પ્રયોગ નથી પણ કરી જોજો કે તમે બે જે ભેગા થયા છો એ બંને જોજો કે આના વપરાશના જે ટાઈમ ડ્યુરેશન બતાડે છે એટલો સમય પણ તમે એકબીજા જોડે વાત કરી હતી ખરી આખા વીકમાં. આજે તમે આવતા અઠવાડિયા સુધીનો એક ખેલ એવો કરો, મને ખાતરી છે આમ કોઈનો શનિ રવિ આપણે બગાડવો ન જોઈએ, પણ એવી નોંધ રાખો જો આખું વીક કે અમે બેઉ જણા અરસપરસ એકબીજા સાથે શું વાતો કરી, અને પછી અઠવાડિયાને અંતે બેઉ જણા ભેગા થાઓ, અને એટલે ભેગા જ હો ઘરમાં, એટલે હિંચકા ઉપર બેસીને આમ વાત ટેલી કરો બેઉ જણા, અને પછી જુઓ કે કેવા કેવા વિષય ઉપર તમે બે જણા આખા અઠવાડિયામાં બોલ્યા હતા. શું જમશો, શું બનાવું, બાબુ મોડો આવશે, તમારું મોડું થશે, અને એ વખતે તમને પહેલી વાર સમજાશે કે આ જ વાતો કરવા આપણે પરણ્યા. જ્યારે પરણવું તું ત્યારે તો કેટલી બધી કલ્પના કરી હતી, થોડી વાર મળતા હતા તો કેવા કેવા વિષયો છેડતા હતા, હવે તો એવા કોઈ વાત કરવામાં રસની રુચિ જ નથી રહ્યા. વધારેમાં વધારે સમય આ ટેલિફોન જે બંનેનો લઈ રહે છે, એટલે હવે એક જે સૌથી ગ્રેવ ઇશ્યુ જે ઊભો થયો છે ને એ મેનેજમેન્ટનો, એ આ ટાઈમ મેનેજમેન્ટ છે. મેં હમણાંથી જે દંપતીઓમાં પ્રશ્નો જોયા એમાં સૌથી વધુ મોટો મુદ્દો એ આ ટાઈમ મેનેજમેન્ટનો છે. બંનેને એ વાતની જ ફરિયાદ છે, બંને સજ્જ છે, ક્વોલિફાઈડ છે, પોતપોતાના ક્ષેત્રમાં બહુ સુંદર કામ કરતા, પોતપોતાની રીતે સમાજમાં પોતાના કાર્યક્ષેત્રમાં એક વિશેષ ઓળખ ધરાવતા પાત્રો છે. એ બંનેની અરસપરસ ફરિયાદ આ જ છે, સમય નથી આપતા. સમય નથી આપતા એટલે આમ હો છે તો જોડે જ. હમણાં એ જે ડૉક્ટરોને હું મળ્યો એમને પણ મેં કીધું કે હવે તમારે માટે સૌથી મહત્ત્વનો વિષય થશે, કારણ કે તમે બધા જે ડૉક્ટર્સ છો એ પતિ પત્ની જે બંને તબીબો છે એ લોકો સ્વાભાવિક છે એમના ક્ષેત્રમાં વ્યસ્ત હોય, એમની પ્રાયોરિટી બીજી હોય, પણ પછી એ જ વાતનું ઓછું આવે છે, સમય નથી આપતા. મોટાભાગનાની આ ફરિયાદ છે.
પછી ધીરે ધીરે કરતાં ઓછા સમયમાં એકમેકની સાથે રહેતા રહેતા એવી ટેવ પડી જાય કે કંઈ નથી જોતો હવે એમનો સમય, અને પરિણામે જે રસ ઓછો થવા માંડે બંનેનો એકમેકમાં, પછી મનોચિકિત્સકો પાસે જવું પડે, એ લોકો તમને માર્ગદર્શન આપે કે શું થયું છે ખરેખર, તો કે ના મજા નથી આવતી હવે, એ મને પહેલાં જેવો પ્રેમ નથી કરતા હવે, આ પહેલાં જેવું એ તો એટલું બધું કંઈક વેગ છે, કંઈક પહેલાં જેવું કશું બીજી વખત હોય જ નહીં, તે જે તે ક્ષણે જ હોય, આ તો નિત્યનૂતના છે જિંદગી, તો એમાં પહેલાં જેવું કેવી રીતે કોઈનું હોવું શક્ય છે, પણ છતાં એ જ વાતનો આગ્રહ થાય, અને પછી એ પહેલાં જેવું ના હોવા વિશે એટલું બધું ઓછું આવે. હવે દાખલા તરીકે પહેલાં યુવાનીમાં તમે ઓફિસથી ઘેર આવો અને પત્ની રસોડામાં કંઈક સરસ આમ ઝીણું ઝીણું કામ કરતા હોય, અને સંયુક્ત કુટુંબ હોય એટલે એની વચ્ચેથી આમ સમય સેરવીને તમે આવીને આમ પત્નીની કમરમાં હાથ નાખી અને આમ ગોળ ચકરડી ફરો, તે ચાલે એ એ એ કારણ કે ક્ષણ ચોરી લીધી તમે માધુર્યની, સમયનું વ્યવસ્થાપન સારામાં સારું કર્યું તમે એ ક્ષણે. હવે એવું થાય, હવે કરવા જઈએ તો બેઉ સંભાવના છે, એમની કમર આપણા હાથમાં ના આવે, અને એવું કરવાથી આપણી કમરને બીજા પ્રશ્નો ઊભા થાય, તો પ્રેમ જતો રહ્યો, થયું શું? હવે અભિવ્યક્તિની શૈલી બદલવાની, હવે એવું ન થઈ શકે તો ન થઈ શકે, હવે પહેલાં જેવું એટલે એવું ન થઈ શકે, હવે હવે સમયની સાથે જે વધવું છે સમજનું પણ જોડે જોડે, પુખ્તતા એટલે નિરસતા એવું નથી, પણ મેચ્યોરિટી એ અભિવ્યક્તિની શૈલીની છે. હવે દરેક વખતે એરિક ફ્રોમ એમ કહેતા આર્ટ ઓફ લવિંગ નામના પુસ્તકમાં કે પ્રિયના કાનમાં સમયાંતરે કહેતા રહેવું જોઈએ કે હું તને ચાહું છું, આ એક પરદેશનો સિદ્ધાંત છે, અને એ પ્રમાણે ત્યાં આગ્રહ પણ રાખે છે, એટલે ત્યાં લગભગ આમ આપણે કોઈક જે આવા જેવા યજમાનોને ત્યાં અમને રહેવાનું થાય ને ત્યારે બહુ કુતૂહલ થાય આપણને કે આ લોકો કેટલા ગળા ડૂબ છે, એ લોકો બહુ આમ એવા એવા સંબોધનો કરે, શરૂઆતમાં આપણને એ સંબોધનો ના સમજાય, અને પણ એમનું અંગત હોય, અને પછી આમ બહાર નીકળતા એવી રીતે વર્તે ને આવે ત્યાં પાછા એવી રીતે વર્તે ને આમ વારે વારે ભાવુક થઈ જાય, આમ ખભાપર હાથ મૂકી મૂકીને જ વાત કરે, ચાલે તો પણ હાથ પકડી પકડીને ચાલે, આપણને મનમાં ઓછું આવી જાય, આપણને આપણે ન કરી શક્યા હોય ન થતું હોય આપણાથી અમદાવાદમાં એવી રીતે કરીએ તો બહુ જામે નહીં એટલે, અને આપણને હવે ટેવે નહીં એટલે આ લોકોનું જોઈએ તે લાગણી તો બહુ થાય, આપણે તો વધુ બધું તમે જ વિચારો કે હાથ ક્યારે પકડતા હશો, એક ચોરીમાં પકડે છે અને બીજું હવે છે રોડ ક્રોસ કરતા પકડે, અને રોડ ક્રોસ કરી જાય ને એ વખતે તો એવી રીતે આમ હાથ છોડાવી લે કે જાણે કોકનો પકડીને આપણે ક્રોસ કરીએ, એટલે આ તમારો તો હાથ પકડીને તો આપણે ફર્યા હતા અને નક્કી કર્યું હતું કે આમ જ હાથ પકડી પકડીને ચાલશું, પણ પછી નક્કી કર્યું કે એમ કંઈ પકડી રાખવાથી ફિઝિકલી પ્રેમ નહીં વ્યક્ત થાય, હું ત્યાં છું એની અનુભૂતિનો વિશ્વાસનો પ્રશ્ન છે, આ વ્યવસ્થાપન છે, વાહલનું પણ એક વ્યવસ્થાપન છે, એમાં પુખ્ત થઈને સમજવું પડે. તમે ટેબલ ફેનની પાસે બેસો અને ટેબલ ફેન ફરતો હોય તો તમે એની જોડે આમામ આમામ ડોકું નથી કરતા આમામાં કે જેથી પવન તમને આવ્યા કરે, તમે ડોકું સ્થિર રાખીને જ્યાં છો ત્યાં રહો, પંખો ફરતો ફરતો તમારી તરફ આવે છે, આ શ્રદ્ધા હોવી જોઈએ તમને કે પંખો તમારી તરફ આવશે, તમારું આમાં ગરદન અડધા નહીં તો આમાં દુખી જાય છે, આ આમ ક્યાં છે ક્યાં છે, આમ આમ જોતા જોતા કાર્યક્રમોમાં અમે એવું બહુ જોઈએ, આમ આવું સરસ ઓડિયન્સ હોય ને પછી આ બાજુથી એક ભાઈ ઊભા થાય, હવે આપણે ત્યાં એક બહુ મજા છે, જોડે આવ્યા હોય ને જે લોકો કાર્યક્રમોમાં, એ કાર્યક્રમોમાં મોટે ભાગે જોડે બેસતા નથી, એ ભાઈબંધ ભાઈબંધ એક બાજુ આવો મોકો જ શોધે, છૂટા જ પડી જાય ત્યાંથી, ભાઈબંધની જોડે બેસી જાય, પેલા છે એમની બેન પણ એ જોડે બેસે, પણ એ જે ત્યાંથી બેન ઊભા થાય ને જવા માટે, એટલે આ માણસ અહીંથી આપોઆપ ઊભો થાય, એ જે રિમોટ નો એમની પકડ છે જે આખી પરિસ્થિતિ ઉપરની, તો ડોકા જોડે જોડે ફેરવવાના ના હોય, આમ ગરદનના મજાગરા ઢીલા થઈ જાય ભલા માણસ, કેટલાકના સંબંધો આવા ટેબલ ફેન જેવા હોય, કેટલાકના સંબંધો એક્ઝોસ્ટ ફેન જેવા હોય, તમને જ્યારે મળે ત્યારે અંદરના વખાળા બહાર ફેંકતા હોય, શું શું નથી ગમતું, કેવી ગરમી જે ચિત્તની છે,
કોઈક સંબંધો સીલિંગ ફેન જેવા હોય છે. સીલિંગ ફેન ઉપર ફરે ને ત્યારે તમારે ઊંચું જોઈ જોઈને ખાતરી નથી કરવી પડતી કે ફરે છે. પવન આવે ત્યારે તમને ખબર પડે જ કે ફરે છે. વાલનું વ્યવસ્થાપન આ છે, વારંવાર ચેક કરવાનું ના હોય, એ વિશ્વાસ જ રાખવાનો હોય કે ફરે છે ને એનું ફરવું તમને અનુભવ થયા જ કરે. પેલી એક હડપ્પન યુગની એક જોક છે કે પેલા હિલ સ્ટેશન પર ફરવા ગયા પતિ પત્ની પ્રેમમાં, નવા નવા હનીમૂનવાળાને એક કાંટો દૂરથી જોઈને જ પતિએ એમ કીધું, એ જો જો રસ્તામાં કાંટો છે પ્રિય, ધ્યાન રાખજે. અને આમ પછી આમ તેડીને પત્નીને આમ બાજુએ મૂકી. થોડા વર્ષો પછી ગયા અને પગમાં વાગ્યો હશે એટલે આ ભાઈ એટલા બધા ગુસ્સે થઈ ગયા, જોતી નથી, ભાન નથી પડતો, ના કાંટો જ આટલો કહી. એક ભાઈ મને કહે કે પ્રેમ આનું નામ પ્રેમ કહેવાય આ રીતે વર્તન? મેં કહ્યું એમ નથી ભલા, માણસ હવે અપેક્ષિત છે કે આ જીવનસાથી એટલું પુખ્ત છે કે માર્ગમાં પડેલા કાંટાને ઓળખી શકે. એ પગમાં ભોંકાઈ જાય ત્યાં સુધી રાહ ના જોવાય કે જોડેવાળો કહે પછી જ ત્યાં ના જવું. આમાં પ્રેમ કાંઈ વધઘટ નથી, પ્રેમ તો એનો એ જ છે. આપણી ભાષા એટલી બધી સમૃદ્ધ છે, આ તો દોસ્તી બધાની ભાષા સાથે ઘટી ગઈ છે, એટલે આપણી ભાષામાં એક શબ્દ છે પ્રેમ. પ્રેમની એક વય હોય છે, એ 26-28 વર્ષ સુધી, 16 થી. એમાં પ્રેમમાં આ બધું થાય, પડવું ને ઉપડવું ને ઉડવું ને જાત જાતના મિજાજના પલટા ને ઘણું બધું આવે. એનો એક મજા હોય છે, એ ખૂબ આનંદી. કોઈ કંઈ પણ કહે ને, ઘણા લોકોને એવી ટેવ હોય છે, મોટી ઉંમરના હોય ને તો ખાસ એ વારંવાર એ લોકો અમે બધા દિલથી જુવાન છીએ. કોઈ દિલથી જુવાની શક્ય નથી, જુવાની એની યોગ્ય વય સાથે જ જોડાયેલી છે. એ ગઈ એટલે ગઈ જ એમ સમજી જ લેવાનું. એ ફરી ના આવે 28 વર્ષના ના જ થઈ શકાય. તમે 38ના હો, 48ના હો, 58ના હો ને 68ના હો તો સ્વીકારી જ લેવાનું કે આપણે એ જ છીએ. 68ના છીએ તો 68ના છીએ, હવે આપણે 28 કે 18ના નથી. દિલથી જુવાન હોવું એટલે શું બીજું? તમને કોઈની સંવેદનાઓ કે લાગણીઓની સમજ પડે ને એની સાથે તમારું એક અનુસંધાન અનુભવી શકતા હોય એટલે જ જીવંત છો ભીતરથી, તો બરાબર છે. તો પ્રેમ માટેની એક ઉંમર એ છે. બીજો સરસ શબ્દ છે આપણી ભાષામાં સ્નેહ. આ બધા એકબીજાના પર્યાયવાચી નથી. સ્નેહ એ આ 28 વર્ષથી શરૂ થઈને 48 કે 58 સુધી લઈ જઈ શકાય, જે દાંપત્યનો છે. બંને જણા એકમેકને પરણ્યા છે, ઠરી ઠામ છે, બંનેને એકમેક માટે ભરપૂર લાગણી છે. હવે સ્નેહ શબ્દ સંસ્કૃતમાંથી આવેલો છે, એ સ્નિગ્ધતાનો સૂચક છે. આપણે જેમ કોઈ બે ચક્રોની વચ્ચે ઊંજણ કરીએ તો ફ્રિક્શન ઘટે અને ગતિ વધે, દાંપત્યનો સમય એ ફ્રિક્શન વધી જતો સમય છે, ત્યારે સ્નેહની સૌથી વધુ જરૂર છે. કે એવી રીતે બે ચક્રો ઊંજાવા જોઈએ કે ઘર્ષણ ઘટે અને ગતિ વધે, એ સ્નેહનો ગાળો છે. અને ત્રીજો શબ્દ છે વ્હાલ. વ્હાલ માટે આપણી ભાષામાં ક્રિયાપદ છે વરસવું. વ્હાલ હંમેશા વરસે, વડીલનું છે એ વ્હાલ છે. વરસે ને એ સરનામાં ન જુએ, એ વેરો વંચો ન રાખે, એ બધા ઉપર સરખું જ વરસે. તો આ વિકાસક્રમ છે, પ્રેમ, સ્નેહ અને વ્હાલ. આમાં આપણે વિકસવાનું છે. લગ્ન શબ્દનો સીધો પ્રાસ મગ્ન સાથે મળેલો છે, બંને એકમેકમાં મગ્ન હોય એના લગ્ન શોભે. પણ વધારે મહત્ત્વનો શબ્દ ત્રીજો છે યજ્ઞ. કે બંને જણ ભેગા થઈને જેમ યજ્ઞની જ્વાળાઓ ઉર્ધ્વ ગતિ કરે છે, એમ જ્યાં છો ત્યાંથી એલિવેટ થવાનું છે. ટુગેધરનેસનું મૂળ જે આનંદ છે એ આ છે કે જે છો એમાંથી ધીરે ધીરે કરતા કોઈ એક દિશામાં બંને જવાનું. આપણે ત્યાં અર્થ, ધર્મ, કામ, મોક્ષ એમ બધી જે યાત્રાઓ છે એમાં જે તમે લગ્નની વિધિ કરો છો તે દરમિયાન આ શરૂઆતના ત્રણ એમાં પતિ પત્ની એકમેકની સાથે કલ્પ્યા છે. પણ મોક્ષ છે ને ત્યાંથી બંનેનો માર્ગ પોતિકો છે, એમાં કોઈ કોઈને મદદરૂપ ન થઈ શકે, એટલી સ્પષ્ટતા ભારતીય મીમાંસાએ કરેલી છે. એ કક્ષાએ પહોંચ્યા પછી એ વયે એ લક્ષ્ય પ્રાપ્તિ માટે તો વ્યક્તિએ પોતે જ મથવું પડે. એ પહેલાંના ત્રણેય તબક્કામાં એકમેકની સાથે છો, એટલે તો પેલું લાડો લાડી જમે રે કંસાર, સંસાર કેવો મીઠો લાગે રે. હવે યાદ એ નહીં આવતું કે પહેલું કોણે કોને જમાડ્યા હતા,
અને હવે તો જમાડ્યા હશે કે નહીં, કંઈક મહેંદી મૂકી હોય ઘરમાં પ્રસંગે, તો હવે તો છોકરાઓ કરી લે, પણ વડીલ પોતે બધા મિસિસને કોળિયા જમાડે એવું હવે કંઈ બહુ થતું નથી. અને બેનની અપેક્ષા એવી હોતી નથી કે જમાડે, જમાડે તો એમને ફાવતું નથી, ઢોળશે ને, આ તો ભાવતું નથી એ પીવડાવે, એટલી બધી ઝડપથી ડિસ્કાર્ડ કરી નાખે છે. આમને કંઈ સમજ જ નહીં પડે, આમને કંઈ આવડતું નથી. આ તદ્દન એટલી અમારે એક પેલું અવિનાશભાઈનું એક બહુ જાણીતી ગુચ્છે, છેલાજી રે મારી હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો. તો એક બેન મને અમેરિકામાં જરા પેલું સ્ત્રી સ્વાતંત્ર્યવાળા બહુ હોય એટલે મને કે કે એવું કેમ કે લાવજો એમ, અમે જઈને ના લાવી શકીએ. મને આવું વિચારે નહીં આવેલું, અવિનાશભાઈને તો નહીં જ આવ્યો હોય. મેં કહું આ વાત તો સાચી, આપણે જઈને તો લઈ આવાય. મને કેમ, હવે તો ઘણાની પાસે પોતાના ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ એવું બધું હોય છે, અને પત્નીથી વધારે તો પતિની ક્રેડિટ કેટલી છે એ કોણ જાણતું હોય, એટલે એ મર્યાદામાં જ ખર્ચે, તે એ જાતે ન લે. આવું પતિને કેમ કે, અને પતિને કહેવાનો કંઈ અર્થે નથી હતો, એમની કલર સેન્સ બરાબર નથી હોતી. એટલે હજી તને લઈ આવ્યો એની કલર સેન્સ બરાબર નથી, એટલી તો શ્રદ્ધા રાખ કે સારું જ લાવશે બિચારો. એક ભાઈ તો ખરેખર એવી એવું લેતા આવ્યા, એક બાંધણી સરસ મજાની, પત્નીને કીધું કારણ કે અત્યારે જ પહેર, અત્યારે જ પહેર, બહુ મસ્ત છે લે. પત્ની આમ પડીકું ખોલીને જોઈને કે આ તો છે. હવે એમણે એટલું જ એ વખતે વિચારવાનું હતું કે આ જ રંગની બીજી વાર કેમ લઈ આવ્યા. એના મનમાં તમે આ રંગની સાડીમાં સુંદર લાગો છો એ ફ્રેમ ગોઠવાઈ ગઈ છે. એણે તમારું વોર્ડરોબ મોઢે નથી રાખ્યો, એટલે બિચારો બીજી વાર પણ એ જ લઈ આવ્યો. હવે તમે એ વખતે સ્વીકારી લો, હરખ કરો, પછી પ્યાલાબરણીવાળાને આપી દો ને કોણ પૂછે છે. વ્યવસ્થાપન એ આવી ક્ષણો સાચવી લેવાનું હોય. પ્રત્યેક વખતે બધું જ તમારી ઈચ્છા પ્રમાણેનું ગોઠવીને ન થઈ શકે. ક્યારેક કોઈનું મન રાખી લેવાનું હોય, કદાચ તમને થોડુંક ન ગમ્યું હોય, પણ એ જે તે ક્ષણ સાચવવાની હોય. આપણે ત્યાં થાય છે શું કે દાળ સરસ થઈ હોય ને તો કે નહીં અઠવાડિયા સુધી, અને ખારી થઈ હોય ને તરત રિએક્ટ કરે ખારી છે. હવે જો ખારી છે તે જ ક્ષણે તમે કીધું ખારી છે એમ, જ્યારે સરસ હતી સોમવારે, તો બુધવાર સુધી રાહ ના જોવાની હોય. સોમવારની સારી દાળ વિશે સોમવારે જ કહી દેવાનું હોય કે દાળ બહુ સરસ છે, એમને સારું લાગશે. અને કદાચ વખતે ભવિષ્યમાં ખારી કદાચ બની ગઈ. ઘણા મને કહે છે કે તમે બહુ આમ કવિ હો ને, એટલે બધું આમ મીઠું મીઠું ને બધું આવું જ બધું બોલતા હશો, આમ બહુ ઉદારતાથી વર્તો ને એમ આમ બધું. એ વખતે એવી તમારા પત્નીને બહુ મજા, મારા મિસિસને કહું કે આવું બહુ વખત કીધું ને, પછી એમણે કીધું હતું કે લઈ જાઓ ને અઠવાડિયું, સાંજે પાછા આપી જશો. આ બધું માઇકમાં બોલે છે એવું ઘેર નથી કરતો, ઘેર બહુ જુદું હોય છે. દાળ ખારી હોય તો ખારી જ છે, અને આમ એનું જે કંઈ મિજાજ હોય એ પ્રમાણેનું અભિવ્યક્તિ થાય જ છે. પણ એટલું એણે ચોક્કસ ઉમેર્યું કે એટલું એમનામાં ખરું કે ખારી કેમ હશે એવો સેકન્ડ થોટ આપે છે ખરા. કદાચ એ ખારી છે એની પાછળ સવારના પહોરમાં કોઈ ટેલિફોન આવ્યો, કોઈ ચિંતા છે, પપ્પાના ઘરની કોઈ મૂંઝવણ છે, કુટુંબમાં કોઈ બીમાર છે, દીકરા દીકરીની કોઈ વાત હશે, એનો એનો પોતાનો હાથ ધ્રુજતો હોય, કદાચ હવે મીઠું જ વધારે ખારું આવતું હોય, બધી ઘણી શક્યતાઓ છે. એટલું વિચારી અને કરવાનું કેટલું હોય છે. એ ખારી દાળની અંદર તમારી પાસે રહેલા પાણીના ગ્લાસમાંથી થોડુંક પાણી ઉમેરી દો તો દાળ તમારા સ્વાદને અનુકૂળ થઈ જાય. આ વ્યવસ્થાપન છે. વ્યવસ્થાપન કોઈ બહુ મેજર ચેન્જથી થાય એવું નથી થતું, ક્રાંતિઓ કરવાની જ જરૂર નથી હોતી. આવી નાની નાની શાંતિ ઘરમાં જાળવી લ્યો ને તો બધું સરવાળે બહુ મીઠું ને સરસ જ થઈ જાય. પણ આપણે તો બધું ધરમૂળમાંથી બદલી નાખવું છે. કેટલાક માણસો એવા આગ્રહી હોય છે, મારું એક ગીત છે એમાં એ રીતનો ભાવ છે કે એક દીકરી જે પરણીને આપણા ઘેર આવે છે ને, કેટલાક માણસોનો અભિગમ એવો હોય છે વ્યવસ્થાપન ન સમજનારા માણસોનો કે એમને એમ લાગે છે કે આજે એના પપ્પાના ઘેરથી આવી જાય ને એને આપણા ઘર સાથે બરાબર ગોઠવી દેવી પડે, ચાલે નહીં. મેં ગીતમાં એક કલ્પન એવું કરવ્યું છે કે તમે નર્સરીમાંથી છોડ લાવો છો ત્યારે એક સરસ પ્લાસ્ટિકની કોથળીની અંદર એ છોડ હોય છે માટી સાથે, એ તમારા ઘેર આવે એટલે તમે સરસ કુંડું, ઉત્તમ માટી, ખાતર, પાણી, પ્રકાશની સરસ વ્યવસ્થા, એમાં પેલું પછી કાઢી નાખી પ્લાસ્ટિક અને સરસ રીતે વાવી દો છો ને આજુબાજુથી માટી ગોઠવી દો છો.
અને પછી એ છોડ ધીરે ધીરે કરતાં તમારા કુંડામાં ગોઠવાઈ જાય. પણ કેટલાકને એવું લાગે છે કે નર્સરીની અંદર એ ગમે તેમ પડ્યો હોય, એ લોકોને તો આટલા બધા છોડ હોય ને શું એની દરકાર હોય, ગમે એવી માટી વાપરી હોય. આપણા ઘરે બધું બેસ્ટમાં બેસ્ટ છે, એટલે આનું બધું લાવીને આમ સોય ઝટકી ચોખ્ખા કરી મૂળિયા અને પછી પોતાના ક્યાં કુંડામાં નાખે અને પછી રોજ રાહ જોયા કરે કે આના પર કેમ ફૂલ ન આવ્યું. એમ ના આવે, એને એની માટી સાથે જ વાવવું પડે. એ એટલા માટે જરૂરી છે કે એ ક્યારાની માટી સાથે અનુસંધાન સાધે ત્યાં સુધી એ પોતાની સાથે લાવી છે ને એ માટીમાંથી પોષણ મેળવશે. આ કોઈપણ મેનેજમેન્ટના માણસે સમજવાનું છે કે કોઈના પૂર્વ સંસ્કારો બધા જ સોય ઝાટકીને સાફ કરી નાખીને આપણા જ વાતાવરણને ટોટલી પહેલા જ દિવસથી એબ્સોર્બ કરી લે એવું કરીશું તો જ બેસ્ટ રિઝલ્ટ મળશે એવું થતું નથી. એની સાથે જ સ્વીકાર કરવો પડે. પછી તો તમારો ક્યારો છે જ, મેજોરિટી તમારી જ છે, એ માટીમાં ગોઠવાઈ જશે. પેલી માટી કેટલો વખત રહેવાની છે? પપ્પાના ઘરની સ્મૃતિ એનો આધાર છે. તમારા ઘરના નવા સ્મરણો એ બાંધે નહીં ત્યાં સુધી એને જેમાંથી ટકવાનું છે. બહુ અઘરું કામ છે. તમે કલ્પના તો કરો કે એક દીકરી પરણીને ઘરે સાસરે જાય, એ સવારના આંખ ખોલે પથારીમાંથી તો એના છતનો રંગ બદલાઈ ગયો હોય, એ એની જોડે કેવી રીતે ગોઠવાય? એના પપ્પાના ઘરની છતનો રંગ જુદો છે, અહીંયા જુદો છે, એની સાથે કેવી રીતે એનું મન મળે? એ ઊભી થઈને રસોડામાં ચા બનાવવા જાય, આમ હાથ કરે ને એનો હાથ ભોંઠો પડે. પપ્પાના ઘેર જ્યાં હાથ લાંબો કરે ત્યાં જ ચાનો ડબ્બો હોય, અહીંયા ના હોય. હવે એ જો પહેલા જ દિવસે પોતાના પપ્પાના ઘરના ડબ્બાઓ જે રીતે ગોઠવાયેલા એ રીતે અહીંયા ગોઠવવાનો ટ્રાય કરે તો એ પણ કાચી, કારણ કે તો એ સંઘર્ષની શરૂઆત છે. કારણ કે અહીંયા બાએ વર્ષોથી આ રીતે જ મૂક્યા છે, હવે એના હાથે ધીરે ધીરે ટેવાવાનું છે. બા હોશિયાર હોય તો એને ચોક્કસ એમ કહેવું જોઈએ કે તમને જેમ ગમે એમ ગોઠવી દો ને, કારણ કે અમને અત્યાર સુધી આવી રીતે હતું પણ તમે ગોઠવ્યો તો સારું લાગે છે, આવી રીતે રાખો તો ચા વધારે સારી થતી હશે, તમે તમારે કરો. આ અનુકૂલન છે, આ જ વ્યવસ્થાપન છે. એકમેકની સાથે ગોઠવા હું દીકરીઓ કરે છે શું, પેલું અથાણા બનાવવા બેસે ને અને આમ બા સામે બેઠા હોય ને પોતે અહીંયા સામે કેરી કપાતી હોય ને મસાલો ચાલતો હોય ને મમ્મીને ફોન ઠોકે, મેથીના કુરિયા કે રાઈના, અરે આ બીજી મમ્મી જે સામે બેઠી છે એને પૂછ ને, આ એના ઘરનું અથાણું છે, એ તને માર્ગદર્શન આપશે ને. હવે એ જ અથાણું આપણે રોજ ખાવાનું છે. તારી મમ્મી સરસ જ બનાવતી હશે, એમાં બે મત જ નહીં. પછી ભવિષ્યમાં એ બનાવીને વેવાણને મોકલે પોતાને ત્યાંથી, અને ચતુર વેવાણ હોય તો ચાકીને સમજી જાય કે આપણા કરતાં આમનું સારું છે, તો ઝઘડો કરવાને બદલે ધીરે રહીને બીજા વર્ષથી એમ કે વેવાણને ફોન કરીને કે તું ખાટી કેરી તમે જ બનાવજો, તમારે જેવી નહીં. બેવનું સચવાઈ ગયું. પેલી એટલી ઉત્સાહથી વેવાણ બનાવીને મોકલે કારણ કે એની દીકરી જમવાની છે, એ ટેસ્ટ એમના ઘરનો કન્ટિન્યુ રહેવાનો જ, આમના ઘરમાં એક નવો ટેસ્ટ ડેવલપ થવાનો જ. આટલું જ હોય છે, બધું બદલી નાખવાનો જે ખ્યાલ છે ને એ મેનેજમેન્ટને સૌથી ડિસ્ટર્બ કરનારી બાબત છે. અનુકૂળ થઈ જાઓ. આ બધું જગત જેટલા લોકો પ્રતિકૂળ થવા ગયા છે ને એમણે જ તકલીફો ઊભી કરી. ઈશ્વરે ક્યાંય સીધી લીટી દોરી જ નથી. સીધી લીટી એ આપણે ડિઝાઇનરોની કલ્પના છે. પ્રકૃતિમાં ક્યાંય સીધી લીટી નથી. તમામ લીટીઓ આમાં જ છે. એ પાંદડાની ધાર હોય કે પહાડની કિનાર હોય, એ આમાં જ બની છે. ઈશ્વરે કોઈ દિવસ ફૂટપટ્ટી મૂકીને આમ લીટીઓ નથી કરી. આપણે કોણ એવા કે જે આ બધું જ સીધી લીટીમાં, આપણી ઈચ્છા પ્રકાર પ્રમાણેની સીધી લીટીમાં એવી રીતે ના હોય. થોડુંક થોડું ગોઠવાઈએ, થોડું સમય સાથે ગોઠવાઈએ, બંને એકમેકને સમજવાનો પ્રયત્ન કરીએ. જીવનના પ્રસન્નતાના રહસ્યો એમાં જ છે. એમાં થોડુંક વાસણ ખખડે પણ ખરા. એટલી બધી સાયલન્ટ હોય તેમાં નહીં મજા આવે. બધા કમ્પોઝિશનમાં થોડા ઇન્સ્ટ્રુમેન્ટ બીજાએ વાગવા જોઈએ. કોર્ડ્સ હોય તો ડિસ્કોર્ડ બી વાગે તો જ કોર્ડનો કોઈ દિવસ મહિમા થશે. એટલે થોડુંક આમ તેમ થાય તો એમ થવા દેવાનું, પણ પછી જે ભીતર એક સમજદારી, લવ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ, પ્રેમ એટલે જ સમજાણ. અને વય વધે પછી લવ ઇઝ ટુ, લવ ઇઝ ટુ કેર, પછી કાળજી એ પ્રેમ છે. પહેલાં જે યાદ રાખીને મળવા જાઓ ને ફૂલ આપે, અને પછી હવે સવારના યાદ કરીને કહે કે ડાયાબિટીસની ગોળી લઈ લીધી, એ પ્રેમ જ છે. હવે ફૂલ ના આપે, હવે એને ચિંતા એ છે કે ગોળી લઈ લે તો સારું, અને ભૂલી ગયા હશે તો પાછા તકલીફ કરશે. હવે ખરી શૈલી બદલાઈ જાય, થોડાક આકરા થઈને કે તમે ભૂલી જાઓ ને દર વખતે, પછી છોકરાઓને દોડાદોડી થાય ને આ ને તે ને એમ કે, એ ચિંતા છે.
પણ કાળજી મિશ્રિત ચિંતા છે અને એ પ્રેમ છે. વ્યવસ્થાપન દરેક વખતે ચોપડીઓમાં જોઈ જોઈ ના થાય, એ જીવતા જીવતા પોતે પોતાના ઘરની પોતાના જીવનસાથીને સમજીને રીડિઝાઇન પ્રત્યેક ક્ષણે નિત્ય નૂતનાએ કરવી જોઈએ. ચોપડીઓમાં જોઈ જોઈને એ રેસીપી બુક હોય ને એમાંથી રંધાય નહીં. તમે સમજો, એ તમારી નવી પેઢી જાત જાતનું બનાવે છે એ બરાબર છે, હવે તો એટલી બધી જાતનું બનાવે છે કે મને બહુ ઘણી વખત કુતૂહલ થાય. કેટલાક સંપન્ન પરિવારોના ભોજન સમારંભમાં આપણે જઈએ અને આ માટો મારીએ ને તો અડધું કોન્ટિનેન્ટ ફરાઈ જાય. એવા એવા ટાઇટલ માર્યા હોય ને, એવા એવા દેશોના નામ લખ્યા હોય ને, મેક્સિકન ને બર્મીઝ ને થાઈ ને ઓહો. મેં એક મોટા સરખા મહારાજ હતા એને પૂછ્યું હતું કે તમારો મહારાજ તમારા રસોઈ આટલું બધું ફરી આવે એ કંઈ, પણ કે કાંઈ નહીં સાહેબ, કપડવંથી આગળ કોઈ ગયું નથી. મેં કીધું પછી આ બધું કેવી રીતે બને? અરે મને કે આવ્યા છે એ ક્યાં ગયા છે? આ કોન્ફિડન્સ એ એના મેનેજમેન્ટનું મુખ્ય લક્ષણ છે, એને ખાતરી છે. અને મને મેં કીધું પણ કદાચ જાય તો, મને કે એ દિવસે જાય ત્યારે ચાખશે, ત્યારે એને કંઈ ટેલી કરશે આપણા સ્વાદ જોડે, એવું યાદ રહેશે કે આ મહારાજે બરાબર નહોતું બનાવ્યું. એકચ્યુઅલી જાપાનમાં આ સુશી આવી રીતે બને છે, એ બનતી હશે ત્યાં, આપણને અહીંયા કીધું ને, અને અડધા તો એ જ છે એટલે ખાવડાવી દેવી. આ વિશ્વાસથી બધું બધું ચોપડીમાં જોઈ ના થાય. કેટલીક વખત રાંધતા રાંધતા પવનને કારણે પાનું ફરી જાય ને તો આઈટમ બદલાઈ જાય. જિંદગીમાં પવનને કારણે પાના ફરી જાય ને તો માણસોના સ્વભાવ બદલાઈ જાય, ઓળખ બદલાઈ જાય. એના કરતાં સમજીને જે જે છે એની સાથે કેવી રીતે ગોઠવાવું. તમારું ભાગ્ય સરસ હોય તો સરસ મળે જીવનસાથી. વ્યક્તિત્વ જુદા જુદા હોય છે, તમે જેટલા જે જુદી જુદી જાતના બારણા હોય છે ને એવા માણસો હોય છે. કેટલાક માણસો કેટલાક બારણા બહારની તરફ ખુલે તો તમે આમ નોક કરો ને પણ તમારે બે ડગલા પાછા જતા રહેવાનું, જેથી ધડ દઈને ખોલે તો અહીં ટીચાય નહીં તમને. કેટલાક એવા હોય બહાર ખુલતા માણસ હોય, એ એવા આમ ધમધમાટ બહાર આવે કે તમને મૂંઝવણમાં મૂકી દે, ઈજા પહોંચાડી દે. કેટલાક સ્લાઇડિંગ ડોર જેવા હોય, એ આડા જ ખસે ગમે એ કરો તો. કેટલાક અઘરા હોય છે જેને શટરની જેમ લટકીને નીચે ઉતારવા પડે. કેટલાક અંદર તરફ ખુલતા હોય, તમે નોક કરો પછી રાહ જુઓ અને ધીરે રહીને હળવે રહીને ધક્કો મારો, એ ભીતર ખુલશે. જે ભીતર ખુલતા દરવાજા હોય ને એ અંદર તરફ જગ્યા લે, એટલે એટલી જગ્યા એને આપવી પડે. ત્યાં સુધી તમારે બહાર રાહ જોવી પડે. તમારે ભાગે કયો દરવાજો છે એ તમારે સમજી લેવાનું. બાકી યોગ્ય સાથી મળી ગયો હોય, કોણ જાણે, આ પણ એક કરુણતા છે કે જીવનમાં ખોટા માણસ સાથે જોડાવ ને તો તમને અઠવાડિયામાં ખબર પડી જાય છે. સાચો માણસ જીવનમાં સાથી તરીકે મળી ગયો હોય ને કેટલીક વાર જીવનના અંત સુધી ખબર નથી પડતી. હું ઈચ્છું કે એવું પ્રસન્ન વ્યવસ્થાપન સૌ પોતાનું કરી શકે. જીવન એ આમ કોઈ કોર્પોરેટ હાઉસ જેવું નથી કે એના રૂલ્સ બધાને એક સરખા ચોપડીમાં જોઈને લાગુ પાડી શકાય. તો બધા આઈઆઈએમમાંથી ભણીને બહાર પડીને પોતપોતાના ક્ષેત્રમાં સફળ થઈ જાય છે, એમ થઈ જતા હોય. દાંપત્યોમાં ત્યાંના અધ્યાપકો પણ ગોથા ખાય છે, એટલે એવું નથી કે એ આવડી ગયું હોય એટલે આ આવડી જાય. આ તો પ્રત્યેક ક્ષણે તમારી સજ્જતા માગી લે છે, કારણ કે આમાં ક્યારે કોનો મૂડ કેવો ચેન્જ થશે એ કોઈ જાણતું નથી. અને એ અરસપરસ વિશ્વાસ, મારું એ જે ગીત એમણે કોટ કર્યું શરૂઆતમાં, દરિયાના મોજાં કંઈ રેતીને પૂછે તને ભીંજાવું ગમશે કે કેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ, એમાં મારે કહેવું છે આ. પોતાની જાતને કોઈના ઉપર ઇમ્પોઝ કરી દેવી, સામેની વ્યક્તિનો અભિપ્રાય ન જાણવો, એવો પૂછીને થાય નહીં પ્રેમ, એવો ટોન નથી એનો. દરિયાના મોજા કાંઠાની રેતને આવીને ભીંજવે છે, કાંઠાની રેતને શ્રદ્ધા છે કે મોજા આવશે જ અને મને ભીંજાવશે જ, અને મોજાને વિશ્વાસ છે કે કાંઠાની રેત મારી રાહ જોતી હશે. એકને પક્ષે વિશ્વાસ હોય, એકને પક્ષે શ્રદ્ધા હોય, ત્યાં પૂછવાનું રહેતું નથી. હું માનું છું કે મેં તમારો સમય જે કંઈ લેવો જોઈએ એ રીતે લીધો. બહુ મજા આવે. થેન્ક યુ. તો મિત્રો, આજની સાંજ ખૂબ સમજણપૂર્વકની અને ઉપયોગી છે. તુષારભાઈએ આપણને જે
બધા રહસ્યો બતાવ્યા છે એને આપણે અમલમાં મૂકીશું. પણ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન તરફથી એક સ્મૃતિ રૂપે એમને આપણે અર્પણ કરીએ છીએ. પ્લીઝ સ્વીકારજો. આપ સૌ આટલી મોટી સંખ્યામાં હાજર રહ્યા એ અમારી માટે ખૂબ આનંદની વાત છે. અને અહીંથી જ તુષારભાઈને એક અમે વિનંતી કરીશું કે જ્યારે બોલાવીએ ત્યારે અનુકૂળતા જરૂર કરજો અને આપણા બધાની વચ્ચે નવા નવા વિષયો પર એ એમના વિચારો વ્યક્ત કરશે. આભાર મુકેશભાઈનો પણ કે એ સતત અને આજે આ પ્રસંગે આપણી સાથે છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વારંવાર એએમએના આવા કાર્યક્રમોમાં આવ્યા જ કરજો. યુ આર વેલકમ. થેન્ક યુ સો મચ. હેવ અ હેપી નાઇટ.